વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર અપાયું. બનાસકાંઠાના વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી દેવુસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને વડગામ તાલુકા મામલતદાર શ્રી આરસી ઠાકોરને આવેદન પત્ર આપવામાં આવેલ, જેમાં દેશ અને રાજ્યમાં કોરોના વાયરસ જેવી કપરી મહામારી અને લોકડાઉનના લીધે વડગામ તાલુકાની જનતાના ધંધા રોજગાર બંધ થવાથી આર્થિક સંકડામણના લીધે તાલુકાના મધ્યમ વર્ગ તેમજ સામાન્ય પ્રજાજનો અને ખેડૂત વર્ગની હાલત કફોડી બની હોય ત્યારે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકાર પાસે માંગણી છે કે માર્ચ 2020 થી જૂન 2020 સુધી ના 2 માસના લાઇટ બિલ માફ કરવામાં આવે, તેમજ ગરીબ મધ્યમ વર્ગના તમામ પરિવારોના રહેઠાણના પાણી વેરા અને મિલકત વેરા માફ કરવામાં આવે, તેમજ નાના વેપારીઓના ધંધાના સ્થળના વેરા માફ કરવામાં આવે, તેમજ ખાનગી શાળાની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ ફી માફ કરવામાં આવે, તેમજ સરકાર આવી ફીની રકમની સહાય કરે જ્યારે લોકડાઉનના વર્તમાન કપરા સંજોગોમાં કૃષિ ધિરાણની મુદ્દલ અને વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે રોકડ રકમની સગવડ નથી, ત્યારે સરકાર ધિરાણ પરત કરવાની મુદતમાં વધારો કરવાની સાથે ઓટો રિન્યુઅલ અમલમાં મૂકે અને વ્યાજ માફ કરે તેવી માંગણી કરવામાં આવેલ, જેમાં વર્તમાન અને અત્યંત કપરા સંજોગોમાં જરૂરિયાતમંદ લોકોને સહાય પૂરી પાડવી તે માટે સરકારી યોજનાઓમાં માનવીય અભિગમ દાખવીને સહાય કરવાની માંગણી કરવામાં આવેલ, જેમાં વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાન શ્રી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ માનસંગભાઈ ઉપલાણા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રવીણસિંહ હડિયોલ, પૂર્વ જિલ્લા સદસ્ય અજીતસિંહ હડિયોલ, તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ બળદેવશ્રી ઠાકોર, વડગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બધાજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડીએમ પટેલ, તાલુકા પંચાયતના ડેલિગેટ લક્ષ્મણભાઈ ચૌધરી, તેમજ વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઉસ્માનભાઈ મંસૂરી, પ્રદેશ પ્રમુખ યુથ કોંગ્રેસના મહામંત્રી કલ્પેશભાઈ પટેલ અને વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ મહામંત્રી ગોપાલસિંહ સોલંકી અને ભીખાભાઈ ચૌધરી, તેમજ વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાન શ્રીઓ અને કાર્યકરો હાજર રહી કોરોના વાયરસ અને લોકડાઉન હોય ત્યારે વડગામ તાલુકાની જનતાને સરકાર શ્રી દ્વારા સહાય મળે તે માટે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકારને આવેદન પત્ર પાઠવીને માંગણી કરવામાં આવી છે. રિપોર્ટર રમેશભાઈ પરમાર, વડગામ.